વેરાવળમાં મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેંકની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં બેંકના ચેરમેન ડિરેક્ટરો અને સભાસદો હાજર રહ્યા હતા। વેરાવળ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેંકની 52મી સાધારણ સભા ચેરમેન નવીન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બેંકની સામાન્ય સભા મહત્વની જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં 697 કરોડની ડિપોઝિટ, 413 કરોડના ધિરાણ સાથે 6 કરોડથી વધુનો ચોખ્ખો નફો દર્શાવવામાં આવ્યો છે। અમારી પહેલા બે બ્રાન્ચની શરૂઆત થઈ હતી, 11 બ્રાન્ચ છે અને બે નવી પરમિશન મળી છે, જે અમે એક વેરાવળમાં સિપાલ એરિયામાં અને એક પ્રભાસ પાટણ એરિયામાં ચાલુ કરવાના છે। એટલે અમારી 13 બ્રાન્ચ થઈ છે। અમારી બેંક પ્રગતિના પંથે દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને બધા સભાસદનો સહકાર સારો મળે છે। ડિરેક્ટર સીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય સીઓ, શાખા સલાહકાર કમિટીના સભ્ય સીઓ તથા સભાસદોની વિશાળ હાજરીમાં મળી હતી, જેમાં બેંકે વર્ષે 22-23 દરમિયાન કરેલ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। 31/3/2023ના રોજ બેંકની ડિપોઝિટ 697 કરોડ રૂપિયા, ધિરાણ 413 કરોડ રૂપિયા અને કુલ બિલ 1111 કરોડ થયેલ છે। ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 51 કલાક બાદ બાલાસોર ટ્રેકનું સમારકામ પૂર્ણ કરાયું હતું। બાલાસોરમાં બંને ટ્રેકનું સમારકામ પૂર્ણ થયું ત્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા। બંને ટ્રેકનું સમારકામ પૂર્ણ થઈ જતાં ટ્રેન વ્યવહાર પણ રાબેતા મુજબ શરૂ કરાયો હતો। દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેક પરથી માલગાડી પસાર થઈ હતી। અશ્વિની વૈષ્ણવ સહિત અધિકારીઓએ પણ નિરીક્ષણ કર્યું હતું। जिस तत्परता के साथ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने काम करने के आदेश दिए थे, पूरी टीम ने उसी तत्परता के साथ काम करके एक प्रॉपर सिस्टम से दोनों की दोनों पटरियों को रिस्टोर कर दिया है और दुर्घटना के इस भयानक दुर्घटना के 51 घंटे के अंदर अंदर वापस ट्रेन का मूवमेंट નોર્મલાઇઝ હો ગયા હે અભી। અમેરિકાની સિલિકોન વેલીમાં રાહુલ ગાંધીની યજમાની કરનાર ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિકે જણાવ્યું છે કે રાહુલ ગાંધી ટેકનોલોજી વિશે ઊંડી સમજ ધરાવે છે। સિલિકોન વેલીમાં ફિક્સનિક્સ સ્ટાર્ટઅપના સ્થાપક શાન સકરણે જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ ક્યારેય દાવો કર્યો નથી કે પોતે તમામ બાબતે જાણે છે, પરંતુ તેઓ નવી બાબતો જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે। શાન સકરણે જણાવ્યું છે કે રાહુલ ગાંધી અલગ અલગ મુદ્દા પર પોતાની વાત રજૂ કરે છે, પરંતુ તેમને હંમેશા ટેકનોલોજીમાં રસ હોય તેવું દર્શાવી આવે છે। રાહુલ ગાંધીની પર્સનાલિટી વિશે વાત કરતા અમેરિકા સ્થિત ઉદ્યોગ સાક્ષીકે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને બુદ્ધ કહીશ, હું રાહુલ ગાંધીને બુદ્ધ કહીશ, તેઓ જીવિત બુદ્ધ સમાન છે। રાહુલ ગાંધી તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે। રાહુલ ગાંધીએ ફરી એકવાર નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને હરાવ્યું છે, તે જ રીતે કોંગ્રેસ પાર્ટી ભાજપને તેલંગાણા અને અન્ય રાજ્યોમાં પણ યોજનારી ચૂંટણીમાં પણ હરાવશે। ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ નહીં પણ દેશને જનતા હરાવી દેશે। વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો બાદ રાહુલ ગાંધી ન્યૂયોર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુએસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ભાજપને હરાવ્યું, એટલું જ નહીં પણ તેને ધૂળમાં પણ નાખી દીધું છે। હું કહેવા માંગુ છું કે હવે અમે તેમને તેલંગાણાની ચૂંટણીમાં પણ હરાવીશું।